नमस्ते, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय धोरण एक में आज आप कलरव स्वाध्याय पोथी में भणीशू। तो चलो बधा विद्यार्थी मित्रों कलरवनी स्वाध्याय पोथी बार लेशू। लेवाई गई पेन्सिल रबड़ हाथ में राखीशू। चलो रखाई गयू। त्यार पछी हवे शू करवानू छे तो के आमा तमने रमत आपेली छे प्रश्न सत्तर के रमत रमो छे एवी सूचना। संगीत खुर्ची थी रमत रमो। आ रमत में खिलाड़ियोंनी संख्या करता एक खुर्ची ओछी राखवामां आवे छे। आ रमत में संगीत अचानक बंद करवामां आवे छे। ते दरमियान जे खिलाड़ी खुर्शी पर बेसी ना सके ते रमत में बाहर थाय छे। खुर्शी में बेसवा माटे खिलाड़ी पाछळनी तरफ थी आवी शकतो नथी। शू कीधु छे कि दाखला तरीके तमे दस नी संख्या, दस भाई बहन तमे होय, दस फ्रेंड होय तमारा, तो तमे दसे दस तमे संगीत खुर्ची रमवी छे तमारे। तो दस फ्रेंड छो तमे तो तमारे खुर्ची केटली राखवानी? तो के नौ। केटली? नौ। पछी तमारे राउंड करीने तमे राखी शको जेम के तमने स्वाध्याय पोथीमां आपेली छे ए रीतना, अथवा आवी रीतना राउंड करीने राखी शको, अथवा तमे एक आम आ सीधी लाइन करवानी अने पछी पण तमे अहींया खुर्ची तमे राखी शको। अने तमे दस भाई बहन छो, दस फ्रेंड छो, तो तमारे नौ खुर्ची आवी रीतना लाइनमां गोठवी देवानी। पछी तमारे आवी रीतना आटा फरवानो જ્યાં સુધી મ્યુઝિક વાગે ત્યાં સુધી। ક્યાં સુધી? તો કે જ્યાં સુધી મ્યુઝિક વાગે ત્યાં સુધી તમારે આવી રીતના રાઉન્ડ ફરવાનું। પછી મ્યુઝિક ઓચિંતાનું બંધ થાય, એકદમ બંધ થાય, થાય કે નહીં? અચાનક બંધ થાય એટલે જેના ભાગમાં ખુરચી આવે એને બેસી જવાનું, પણ વચ્ચેથી કે એમ ક્યાંયથી તમે ખુરચી પર બેસી શકો નહીં। એક ખુરચી એક વિદ્યાર્થી એમ નમ રહેશે, કેમ કે તમે દસ છો અને નવ ખુરચી રાખેલ છે। જે વિદ્યાર્થી એમ નમ રહે ને એ આઉટ થઈ જાય, રમતની બહાર વહી જાય। એવી રીતના પછી તમે નવ વિદ્યાર્થી રહ્યો ને, તો આઠ ખુરચી રાખવાની। કેટલી? આઠ। એવી જ રીતના વળી મ્યુઝિક ચાલુ થાય એટલે તમારે આમ રાઉન્ડ ફરતું જવાનું, મ્યુઝિક બંધ થાય એટલે જ્યાં પહોંચો ત્યાં ખુરચીમાં બેસી જવાનું। એક ખાલી ન હોય તેની બાજુમાં જોવાનું કે ખાલી છે, તો દોડીને આપણે ત્યાં વહી જવાનું। પછી છેલ્લે જોવાનું કોણ વિજેતા થાય છે તે છેલ્લે। જો તમે ત્રણ રહ્યો તો બે ખુરચી રાખવાની છે, બે રહ્યો તો એક ખુરચી રાખવાની છે, એટલે એક વિજેતા થાય થાય ને। જો આમાં છે જ આ સંગીત ખુરચી છે ને રાઉન્ડમાં ગોઠવેલી છે, પછી અહીંયા જો રેડિયો મૂકેલો છે ને સંગીત માટે। ચાલો હવે બાજુના પેજમાં આવી જાઓ। ત્યાર પછી શું છે પ્રશ્ન અઢારમાં કે પપ્પા કે મમ્મીની મદદથી નીચે આપેલું જોડકણું ગાઓ, શું કરવાનું છે? આ ગાય કેવી છે? અહીંયા ગાયનું ચિત્ર છે ને, અને તમને અહીંયા કાઉન્સમાં પણ લખેલું છે ગાય છે કે નહીં, તો પહેલાં આ બોલવાનું, આ ગાય કેવી છે? તો અહીંયા એનો જવાબ છે દૂધ આપે એવી છે। કેવી છે ગાય? ગાય શું આપે? તો કે દૂધ આપે। આ દહીં કેવું છે? સોરી, આ દૂધ કેવું છે? શું કહે છે? આ દૂધ કેવું છે? તો દૂધમાંથી શું બને? દહીં બને। તો કે દહીં થાય એવું છે। શું કીધું છે? પહેલાં ગાયની વાત કરવામાં આવી કે આ ગાય કેવી છે, તો ગાય આપણે દૂધ આપે, તો અહીંયા જડકણામાં એમ ગાવાનું કે દૂધ આપે એવી છે। ત્યાર પછી અહીંયા આ દૂધ કેવું છે? દૂધ કેવું હોય? તો કે અમને બધાને બહુ જ ભાવે ભાવે ને દૂધમાંથી આપણે દહીં બનાવી, દહીંમાંથી આપણે છાશ બનાવીએ। તો અહીંયા સામે જોડકણામાં આપ્યું છે કે દહીં થાય એવું છે। પછી આ દહીં કેવું છે? શું કીધું છે? આ દહીં કેવું છે? તો અહીંયા જો છાશનો ગ્લાસ ભરેલો છે, તો કે છાશ થાય એવું છે। દૂધમાંથી દહીં બને ને દહીંમાંથી છાશ બને। ત્યાર પછી શું છે? આ છાશ કેવી છે? આપણે દહીંમાંથી છાશ બનાવી એટલે માખણ બને ને, તો અહીંયા બાજુમાં છે જો માખણ થાય એવી છે। માખણ એ બધાને ભાવતું હોય, ભાવતું હોય કે નહીં? છાશ પણ બધાને ભાવતી હોય, ભાવતી હોય ને। પછી અહીંયા નીચે છે આ માખણ
કેવું છે, શું કે છે આ માખણ, કેવું છે? બધા બધાને માખણ ભાવે છે? તો કે હા, અને કેટલાને પણ ભાવતું હોય નહીં. તો આ માખણ કેવું છે? માખણમાંથી શું બને? ઘી બને. શું બને? ઘી. તો ઘી થાય એવું છે, છે કે નહીં? આ ઘી કેવું છે? તમને ઘી પણ ભાવે જ છે, ભાવે છે ને? તો લાડવા થાય એવું છે. કેવું છે? ઘી લાડવા થાય એવું. લાડવા ભાવે બધાયને, ભાવે ને? હે, તો જો અહીંયા લાડવાનું સરસ ચિત્ર આપેલું છે. કેટલાય મોઢામાં પાણી આવી ગયું છે. આ હા, મમ્મી આજે મને લાડવા બનાવી દેશો? આજે અમારા દીદી લાડવા વિશે ભણાવતા હતા ને, તો મારે ખાવા છે લાડવા. એવું ઘણાય કહેશે, ઓ લાડવા જેને ભાવતા હશે ને. આ લાડવા કેવા છે? તો કે બાળકો ખાય એવા છે. બાળકોને શું ભાવે? લાડવા ભાવે ને. લાડવા લેસન કરજો, નહીં તને મમ્મી મેથી પાકી દે. હા, લેસન ન કરી તો મમ્મી મેથી પાકી આપે. મમ્મીને પૂછજો મેથી પાકે એટલે શું, એટલે મમ્મી કહેશે. હે, લાડવા ખાવા છે કે મેથી પાક? તો કે લાડવા. અમે બધું લેસન કરી લેશું નહીં. ચાલો, તો આમાં તમે શું ભણ્યા? તો કે ગાય કેવી છે? તો કે દૂધ આપે એવી છે. દૂધ કેવું છે? તો કે દહીં થાય એવું છે. દહીં કેવું છે? દહીં કેવું છે? તો કે દહીંમાંથી છાશ બને. તો કે છાશ બને એવું છે. છાશ કેવી છે? તો કે છાશમાંથી માખણ બને. દહીંમાંથી તમે છાશ કરો એટલે માખણે બને અને છાશ પણ બને. તો આ માખણ કેવું છે? તો કે ઘી બને એવું છે. તો ઘી કેવું છે? તો કે ઘીના લાડવા કે ગમે મીઠાઈ હોય એ બને એવું છે. લાડવા કેવા છે? તો કે બાળકો ખાય એવા છે. ખબર પડી? જોડકણું તમને મજા આવી? ચાલો પેજ ફેરવો. ચાલો પાછળ શું આપેલું છે? પ્રવૃત્તિઓ, રંગ પૂરો. અહીંયા તમને ફુગા ત્રણ આપેલા છે. અને આગલા વિડીયોમાં તમે ફુગાની પ્રવૃત્તિ કરી હતી, કરી હતી ને? હે, કેવો આપણે ફુગો ફોડ્યો હતો, કેવી મજા આવી હતી. તો ચાલો જો, ફુગાની નીચે અહીંયા તમને કલર કીધા છે, કેવો કલર પૂરવો ને? તો પહેલા ફુગામાં આપણે લીલો કલર પૂરવાનો છે. ચાલો પૂરી નાખો. લીલો કલર પૂરવાનો છે. ચાલો પૂરાઈ ગયો લીલો કલર. ત્યાર પછી આપણે કેસરી કલર લેવાનો છે. કેવો કલર? કેસરી કલર. તો આ ફુગામાં આપણે કેવો કલર પૂરીશું? તો કે કેસરી કલર પૂરીશું. તો ચાલો પૂરો જોઈ કેસરી કલર. વ્યવસ્થિત રીતના પૂરજો. ચાલો જો, હજી તમે નાના છો એટલે બહાર વહી જાય તો થોડુંક ચાલે, પણ આપણે ધ્યાન રાખવાનું કે બહાર નીકળવું જોઈએ નહીં. ચાલો વ્યવસ્થિત રીતના પૂરજો. તો એ ધ્યાન રાખવાનું છે આપણે કે બહાર ન નીકળે એનું. ચાલો થઈ ગયું. ચાલો ત્યાર પછી અહીંયા દૂધિયા અથવા બ્લુ કલર છે. તમે ગમે તે કલર લઈ શકો. મેં બ્લુ કલર લીધો છે. તો ચાલો પૂરી નાખો. તમારે ગમે તે કલર લેવાનો છે. મેં બ્લુ લીધો છે. તમારે દૂધિયો અથવા બ્લુ બેમાંથી એક કલર લઈ લેવાનો છે અને પછી કલર પૂરી નાખવાનો છે. ચાલો પૂરી નાખો. હરવે હરવે પૂરજો. જો મારી સાથે સાથે વિડીયોમાં ન જોઈ શકો તો શું કરવાનું છે? આપણે વિડીયો સ્ટોપ કરી દેવાનો. શું કરી દેવાનો? સ્ટોપ કરી દેવાનો. અને પછી તમારે વિડીયોમાં આગળ આગળ જે દીદી પૂરાવે છે એ પૂરતું જવાનું. પછી જોઈ લેવાનું દીદીએ શું પૂરાવ્યું છે એ પૂરતું જવાનું સાથે સાથે. પણ આપણે વાહે રહી જવા ન જોઈએ. જેટલું દીદી પૂરાવે છે એટલું થઈ જવું જોઈએ. લેસનમાં પણ આપણે વાહે રહેવા જોઈએ નહીં. પૂરાઈ ગયું. આપણે આ હાથમાં રંગ પૂરવાનો છે નહીં. આપણે ખાલી ત્રણ ફુગા આપેલા છે એ ત્રણમાં જ ખાલી કલર પૂરવાનો છે. તો કે પહેલામાં લીલો કલર પૂર્યો ને, બીજામાં કેસરી કલર અને ત્રીજામાં બ્લુ અથવા દૂધિયા. તમે કલર પૂર નાખો. ચાલો નીચે શું આપેલું છે?
तो के तमारा पप्पा के मम्मी नी साथे बेसीने नीचेनू जोडकणू गा। हूँ एक वक्त गौरव छू, पछी तमारे मम्मी के पप्पा नी मदद थी गावानू छे। सरस मजानू घर अमारू, सौने रहेवू गमे। मम्मी पप्पा दादा दादी सौ साथे बेसीने जमे। शू के छे के सरस मजानू आ घर छे अने अमने सौने आमा रहेवू गमे छे। अने मम्मी पप्पा दादा दादी सौ साथे बेसीने जमे छे। मामानू घर के एटले दीवो बड़े, एटले दीवो में तो दीठो मामो लागे मीठो। शू के छे मामानू घर के एटले छे, तो मम्मी एम के दीवो बड़े एटले दीवो में तो दीठो ने मामा केवा लागे, तो के मीठा लागे। त्यार पछी नीचे शू आपेलू छे चित्रों क्रम में जुओ, याद रखो क्रम प्रमाण मित्रों सामे बोली जाओ। जो तमार फ्रेंड होय ने तो पहला तमार चित्र जवानो, पहला ब्रश छे, पछी दातियो छे, पछी रूमाल छे, पछी वेलण छे ने पछी नळ छे। पर तमार फ्रेंड होय ने तेन सामे बोलवानो ब्रश, दातियो, रूमाल, वेलण अने नळ। नीचे शू आपेलो छे पंखो, तपेली, साणची, चीपियो ने घड़ियाळ। तो तमा फ्रेंड पासे पाछो बोली जावानू के पंखो, तपेली, चीपियो, सांची अने घड़ियाल। तो मैं अहींया ऊंधू बोली छू, तमने खबर पड़ी, पहला हूँ चीपियो बोली अने पछी हूँ सांची बोली। तो आपने क्रम में ज बोलवानू छे, हुआ? पंखो, तपेली, सांची, चीपियो अने घड़ियाल। चलो बाजूना पेज में आवी जाओ। शू कीधुं छे प्रवृत्ति में प्रश्न चार छे, जोड़ो अने माछली में रंग पूरो। पहला तमारे आ टपका जोड़वाना छे, तमे आवी भात तो करेली छे, छे के नहीं? चालो पहला व्यवस्थित आम पेन्सिल थी टपका जोड़ी नाखो। सरस रीतना टपका जोड़ी नाखजो, छोड़ाई गया। पछी एनी नीचे अहीं आपेला छे, चालो अहींथी चालू करवानो। जो तमने एरोय आपेलो छे, तो त्यांथी आम टपका चालू करी देवाना आवी रीतना। छोड़ाई गया। चालो माछलीमां हवे आपने रंग पूरवो छे, तो के हा। तो चालो तमने मनगमतो रंग पूरवानो छे। शू हूँ आ लऊ छू आवो कलर, स्किन कलर जेवो, ई हूँ मोढापमां करूँ छू। तो तमार पास आवो कलर होय तो एवो करवानो, नहीं तो बीजो कलर करवानो, तमने अनुकूलता आवे एवो। तमने मनगमतो रंग पूरवानो छे, चालो पूरो जो मारी साथे साथे। पुराई गयो अहींया आँख केवी छे होय तो के काड़ी। चालो थई गयू। त्यार पछी हवे पेट केवा કલરનું કરશું, કયો જોય? येलो कलर नी करवी छे माछली, येलो कलर नी। चालो तो मैं पीड़ो कलर लीधो छे, तो हूँ अहीं रंग पूरो छू। तमने मनगमतो रंग कर लई लेजो हाथ में अने पूरी नाखजो। तमारे पूरवानो छे, हो मम्मी के पप्पा ने के दीदी ने की कोई नत केवानो, एटले आपने रंग पूरता पण आवडी जाय। चालो व्यवस्थित रीतना पूरवा मंडो, न पूरी सको साथे साथे वीडियो स्टॉप करी देवानो। પછી આખા વિડીયોમાં જોઈ લેવાનું દીદીએ કેટલે કલર પૂરાવ્યો છે। ચાલો થઈ ગયું। ત્યાર પછી હવે કેવો કલર લેશો તમે? તો કે હું રેડ લઉં છું, તમારે કેવો લેવો છે?
तमने मन गमतो। चलो हूँ अहीं रेड कलर नी करू छू, तमे पण करवा मंडो। चलो व्यवस्थित रीतना, चलो अहीं नीचे मंडो पूरवा। चलो व्यवस्थित पूरजो। हाँ થઈ ગયું, ચાલો નીચે। અમારું ઘર ગાય એનું ગીત, અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર। શું છે આ? અમારું ઘર છે। કેવું છે? નાનું અમથું અમારું ઘર છે। ઘરમાં રૂડો હિંચકો ને ખપજો ખાટલા, ટેબલ ખુરચી ને દસ બાર પાટલા। શું કે છે? હિંચકો છે, ખાટલા છે, ટેબલ ખુરચી છે। ઘરમાં અહીં ટીપાય ને સુંદર છે સોફા। શું છે? ઘરમાં ટીપાય છે અને સરસ સોફા છે। પીપમાં ભર્યા છે અમે ઘઉં અને ચોખા। શું કે છે? એક નાની એવી ટીપ હોય એમાં ઘઉં અને ચોખા ભર્યા છે। રસોઈ કરવા માટે ગેસનો છે બાટલો। રસોઈ કરવા શું જોઈએ? ગેસનો બાટલો નહીં જોઈએ ને। ઘરની આગળ છે બેસવાનો ઓટલો। ઘરની આગળ શું છે? બેસવાનો ઓટલો। આંગણીએ તુલસીનો રૂડો એક છોડ છે। આંગણીએ તુલસીનો એક છોડ છે। ઘરની બાજુમાં સાંકડો એક રોડ છે। ઘરની બાજુમાં શું છે? નાનો એવો રોડ છે। ભાઈ બહેન સૌ અમે આંગણામાં રમીએ। ભાઈ બહેન શું કરે છે? બધા ભેગા મળીને આગળ રમીએ છીએ। સવારને સાંજ સૌ સાથે બેસીને જમીએ। સવાર અને સાંજ બધા ભેગા મળીને જમે છે। અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર। કે આ અમારું ઘર છે। કેવું છે? નાનું મજાનું અમારું ઘર છે। જો પેજ નંબર 21, આજે આપણે અહીંયા આપણો પાઠ પૂરો કરીએ છીએ। તો તમારે આ પાઠમાં સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં તો પૂરો થઈ જ ગયો છે। સ્વાધ્યાય પોથીમાં આ વિડીયોમાં હું પાઠ પૂરો કરું છું। જો જે વિદ્યાર્થીને આ પાઠમાં કંઈ પણ પૂરવાનું બાકી હોય તો તે પૂરી લેજો। ટૂંક સમયમાં અમે ચોપડા સ્કૂલે અહીંયા મંગાવશું ચેક કરવા માટે, તો બધું પૂરેલું હોવું જોઈએ અને લેસન પણ કરેલું હોવું જોઈએ। અસ્તુ, જય હિંદ।